મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલ સુલભરાદ્યા જૈન ધર્મો સુમંગલ આજના પ્રવચનનો વિષય છે મૌન અગિયારસ પર્વનો મહિમા આ એક વિશિષ્ટ પર્વ છે જીન શાસનનું અને આ એક વિશિષ્ટ દિવસ છે સૌભાગ્યશાલી દિવસ આમ તો એની ઘણી ઘણી વાતો કરવી છે પણ એક મહત્વની વાત પહેલા બતાવી દઉં કે આઠમનો તમે ક્યારેક ક્ષય જોયો હશે ક્યારેક ચૌદસનો ક્ષય જોયો હશે અરે ક્યારેક સંપસરીના ક્ષય વૃદ્ધિ માટે પણ આપણે ઝઘડા જોયા હશે આ બધી જ પર્વ તિથિનો ક્ષય વૃદ્ધિ થઈ શકે છે પરંતુ આ એક જ મૌન અગિયારસ પર્વ એવું છે અગિયારસ દિવસ માક્ષર સુદ અગિયારસની ક્યારેક ક્ષય પણ ન હોય અને ક્યારેક વૃદ્ધિ પણ ન હોય એટલો મહાન પવિત્ર આ દિવસ કારણ કે એક જ દિવસે એકસો પચાસ પરમાત્માનું નેવું તીર્થંકરોના એકસો ને પચાસ કલ્યાણક એક તીર્થંકર પરમાત્માનું એક કલ્યાણક પણ જે દિવસે હોય છે એ દિવસને જો મહાપવિત્ર વિશિષ્ટ દિવસ ગણાતો હોય છે પંચાંગમાં ગળા કરતા હોય છે ને કલ્યાણક તપ કરતા હોય છે તો એક દિવસે એક તીર્થંકર પરમાત્માનું કલ્યાણક હોય તો જો એ પવિત્રતમ દિવસ ગડાતો હોય તો એક જ દિવસે એકસો તીર્થંકર પરમાત્માના કલ્યાણકો અને નેવું તીર્થંકર પરમાત્માના એકસો પચાસ કલ્યાણક પાંચ ભરત પાંચ ઐરાવત એના આઠમા છઠ્ઠા સાતમા ભગવાન એ ત્રણ તીર્થંકરોના પાંચ પાંચ કલ્યાણક મતલબ ટેન મલ્ટીપ્લાય થ્રી એટલે ત્રીસ થયા અને ત્રીસ મલ્ટીપ્લાય પાઇવ ફાઈવ એટલે કે એકસો ને પચાસ કલ્યાણકો નેવું તીર્થંકર પરમાત્માના એકસો ને પચાસ કલ્યાણક જે દિવસોની અંદરમાં થયેલા હોય અને આજે નહીં અનંત આ દિવસોની અંદરમાં આવા કલ્યાણકો થવાના આવી મૌન અગિયારસ પર્વની વિશિષ્ટ આરાધના છે દરેક પર્વની સાથે કઈક વિશિષ્ટતા જોડાયેલી છે જેમ નૌપદની ઓરીની સાથે આંબિલ પરુષણ પર્વની સાથે ઉપવાસ તો આ અગિયારસ પર્વની સાથે મૌન જોડાઈ ગયું મૌન કેવી રીતે આવી ગયું આ અગિયારસ પર્વને મૌન તરીકે કેવી રીતે ઉજવવાની બાકી કોઈ પર્વની અંદરમાં કોઈ કોઈ આપણા જેટલા પણ પર્વો છે પર્વ દિરા મહાપર્વ હોય કે નવપતની ઓળી હોય કે કોઈ પણ હોય સ્વેચ્છાએ કોઈ મૌન રાખે એ વાત અલગ છે પરંતુ કોઈ એવો નિયમ નથી બનાવી દીધો જયારે આમાં શબ્દ મૂકી દીધો છે મૌન અગિયારસ પર્વ મૌન પૂર્વક અગિયારસ પર્વની આરાધના કરવાની તો મૌન કરવાનું કારણ પણ આપણે પછી વિચારીશું પરંતુ આજના દિવસનો મહિમાને આપણે વિચારવો છે કે બાવીસમાં તીર્થંકર પરમાત્મા નેમનાથ ભગવાન દ્વારિકા નગરીમાં પધારેલા હતા અને કૃષ્ણ રાજા વંદન કરવા ગયા પૂરા પરિવાર સાથે ઠાઠ માટ સાથે વાસુદેવ છે ત્રણ ભુવનનો માલિક છે અને ત્રણ ખંડનું સામ્રાજ્ય જેના હાથની અંદરમાં છે અને નેમનાર પરમાત્માને જ્યારે વંદન કર્યા અને પરમાત્માએ દેશનાની અંદરમાં આરાધના અને સાધનાની વાતો બતાવી કે આ મનુષ્યના ભવની અંદરમાં કંઈક આરાધના અને સાધના જીવનમાં આચરી લેવી જોઈએ આરાધના સાધના નહીં આચરો તો આ કદાચ જીવન મળેલું નિષ્ફળ જઈ શકે છે આવી બધી વાતો સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ રાજા પરમાત્માને ઉભા થઈ અને વંદન કરી અને સવાલ પૂછે છે કે પરમાત્મા હું તો રાજ્ય કાર્યની અંદરમાં ગરા ડૂબ રહેલો છું સંસારની પ્રવૃત્તિઓમાં એટલો બધો વ્યસ્ત છું એટલો બધો વ્યસ્ત છું બહુ આપ પણ જોવો છો હજારો રાણીઓ સેંકડો રાજ્યો ત્રણ ખંડનું સામ્રાજ્ય દિવસ રાત આર્તધ્યાર લૌત ધ્યાનની અંદરમાં સમય પસાર થાય ક્યાંથી આરાધના સાધના કરી શકું પ્રભુ રોજિંદી આરાધના સાધના તો કદાચ નાની મોટી થતી પણ નથી પરંતુ પરમાત્મા મારો આપને એક સવાલ છે કે એવો કોઈ દિવસ છે ખરો કે જેનું આરાધના કરું અને થોડીક આરાધના કરવાથી મને એનું ઘણું ફળ મળે બહુ બધું ફળ મળે પરમાત્મા આરાધના તો કરવી જ છે આપણે જે સમજાવ્યું એ વાત મગજમાં ફીટ બેસી ગઈ તો પ્રભુ કોઈ એવો દિવસ બતાવો ને કે જેની આરાધના કરવાની સાથે મને એક જ દિવસની અંદરમાં ઘણા પ્રકારની બહુ વિપુલ આરાધના અને પુણ્યનું ઉપાર્જન થાય અને નેમનાર પરમાત્માએ શ્રીકૃષ્ણ વાસુદેવના જવાબની અંદરમાં એક જ વાત બતાવી કે રાજન અગર તમારે કુંકની અંદરમાં જો આરાધના કરવી હોય આ રાજપાટની વચમાં આ યુદ્ધોના વચની અંદરમાં સંસારની પ્રવૃત્તિની અંદરમાં ગરાૂપ બનેલા છો અને તમારી વાત બરોબર છે રોજ દૈનિક આરાધના કદાચ ન થઈ શકે તો આ એક મૌન અગિયારસ નામના પર્વની તમે આરાધના ખાસ કરો એક જ દિવસે એક ઉપવાસ કરવાથી દોઢસો ઉપવાસનું પુણ્ય મળે એક જ દિવસે જે પણ નાની મોટી જે પણ આરાધના કરીએ જે પણ આરાધના એનું દોઢસો ઘણું પુણ્ય મળે અને રાજન એનાથી ઉલટી વાત જો આરાધનાનું દોઢસો ઘણું પુણ્ય મળે છે એવી રીતે વિરાધનાનું પણ દોઢસો ઘણું પાપ પણ મળતો હોય છે આ દિવસ એટલો મહત્વનો છે અને પ્રભુ નેમનાર પરમાત્માએ શ્રી કૃષ્ણ રાજાને આખું જે મૌન અગિયારસ પર્વનો જે મહિમા બતાવ્યો અને આ મહિમા બતાવ્યા પછી શ્રી કૃષ્ણ રાજા એકસો પચાસ કલ્યાણકોથી પવિત્ર નેવું તીર્થંકર પરમાત્માના એકસો ને પચાસ કલ્યાણકોથી પવિત્ર એવી આરાધનાની એમને શરૂઆત કરી દીધી જાણે કે એમને તો રોગની દવા મળી ગઈ અને આરાધનામાં એટલા બધા ઉજમાર બની ગયા એટલા બધા ઉજમાર બની ગયા અને પછી પરમાત્માને એમને બીજો સવાલ પૂછ્યો કે પ્રભુ આ મૌન અગિયારસ પર્વની શું કોઈ એવો શાવક છે ખરો કે જેને આની ઉત્કૃષ્ટ રીતે આરાધના કરી હોય અને જેનાથી એને ઉત્કૃષ્ટ પરિણામ મળેલું હોય અને પરમાત્મા પ્રભુ પ્રભુએ સુવ્રત સૃષ્ટિની કથા બતાવી કે રાજન બહુ વર્ષો પહેલાની વાત છે સુરત નામના સૃષ્ટિ હતા જે મૌન અગિયારસ પર્વની આરાધના અચૂકપણે કરતા હતા અને મૌન સાથે કરતા હતા આ સુવર્ણ શ્રેષ્ઠીની આરાધનાના કારણે આ પર્વની સાથે મૌન જોડાઈ ગયું કરોડો રૂપિયાના માલિક બહુ મોટો વેપાર બહુ મોટી હવેલી અગિયાર પત્નીઓનો માલિક રહેલા હતા અને અગિયાર કરોડથી વધુ પણ સામ્રાજ્ય જેના ઘરની અંદરમાં રહેલું હતું અને રાતના સમયની અંદરમાં ચોરો ચોરી કરવા માટે આવ્યા ચોરોને ખબર હતી કે શેઠ આ સમયની અંદરમાં પૌષધ લઈને બેસતા હોય છે એટલે બરોબર મોકો જોઈ અને ચોરો એના ઘરની અંદરમાં ચોરી કરવા માટે પ્રવેશ્યા અને સૃષ્ટિ તો મૌન પૂર્વક ઔષધમાં ઉભેલા છે અને મૌન એટલે શું એની વાત જયારે આવી ત્યારે જ્ઞાનશા અષ્ટકમાં બહોપાધ્યાય યશો વિજયજી માસે વાત બતાવી છે કે સુલભમ વાગ અનુચ્ચારમ શબ્દ ન બોલવું આવું મૌન તો પૃથ્વી કાયદે પણ છે થાંભલા પાસે પણ છે એ વૃક્ષ પાસે પણ છે તમે વૃક્ષને કાપો થાંભલાને મારો જમીનને તોડો એ લોકો કોઈ અંદરથી અવાજ નહીં કરે સુલભમ વાક અનુચ્ચારમ વચનનું અનુચ્ચારણ શબ્દ ન બોલવા આવું મૌન તો બહુ સુલભ છે બહુ સહેલું છે પરંતુ પૂદગલ એશુ અપ્રવુ તિસ્તુ યોગાના મૌન ઉત્તમમ સૌથી શ્રેષ્ઠ મૌન કયું કહેવાય પૂતગલોની અંદરમાં મન નથી જતું પૂતગલ એશુ પ્રવૃત્તિસ્તુ પૂદગલોમાં પ્રવૃત્તિ વગરનું જીવન એટલે સંસારના બાહ્ય જે પૂદગલો છે માનો આપણે દેરાસરમાં ભક્તિ કરવા ગયા નિશ્ચી કરીને અંદરમાં ગયા એટલે મૌન થઈ ગયું હવે દેરાસર સંબંધી સિવાય બીજી કોઈ બાબત નહીં વિચારવાની અને કદાચ આપણી નજર બહાર ગઈ અચાનક અને કોઈ ચંપલ ઉઠાવનારો ઉઠાવગી ચંપલ લઈને ભાગી રહેલો છે તો એવા સમયની અંદરમાં ચંપલનું ધ્યાન રાખ્યા વગર પૂજાને સંભાળીને રાખવી આ એનું મૌન ન કહેવાય પૂંદગલ એ શું અપ્રવૃત્તિ ભૂતગલોની અંદરમાં બહુ પ્રવૃત્તિ ન કરવી ભૂતગલોની પ્રવૃત્તિની અંદરમાં બહુ ભરવું નહીં આવા પ્રકારનું મૌન બહુ દુર્લભ કક્ષાનું રહેલું છે બાકી ન બોલવાનું મૌન તો થાંભલા પાસે પણ છે પથ્થર પાસે પણ છે વૃક્ષ પાસે પણ છે કોઈ પણ જળ પદાર્થની પાસે આવું મૌન તો સહજ છે સુલભ રહેલું છે પરંતુ સાચું મૌન એ છે કે આપણી આંખ સામે કોઈ આપણી વસ્તુ લઈ જતા હોય ઉઠાવી જતા હોય અથવા તો સાવધ્ય કાર્યની અંદરમાં પ્રવૃત્તિ થતા હોય અને આપણે એવા સમયની અંદરમાં રહેવાનું નહીં બોલવાનું ઠીક છે જેને જે કરવું એ કરવા દો અને સુવ્રત સૃષ્ટિએ આ જ વિચારણા કરી જ્યારે શેઠ ધ્યાનમાં હતા પોતાના ઘરની હવેલીના એક ભાગની અંદરમાં અને કરોડો રૂપિયાના પોટલા બાંધ્યા તિજોરીઓ ખાલી કરી દર નાગીના ઝવેરા સબકા બચકા બનાકર પોટલા બનાકર ઉઠા કે જ્યારે ચોરો ભાગી જવાની પેરવીમાં હતા તૈયારીમાં હતા શેઠ બિલકુલ નથી બોલ્યા પૂતગલ એ શું પ્રવૃત્તિ હું મૌન છું અને મૌનનો મતલબ એ છે કે જેમાં ઊંકારો પણ ન થાય જેમાં ઈશારો પણ ન થાય જેમાં આખડા કે ભ્રમણના કોઈ ઉલાળા પણ ન કરી શકાય અને શેઠ એવા પ્રકારના મૌનની અંદરમાં રહ્યા કોઈ કેતા કોઈ ઇશારો નહીં અને શાસન દેવીનું સિંહાસન ચલાયમાન થયું જ્યારે હું કે તમે સાધનાને સમર્પિત બનીએ છીએ તારે મારું તમારું ધ્યાન એ સાધનાના અધિષ્ઠાએ દેવતાઓ અવશ્ય રાખતા હોય છે પણ કદાચ આપણી પાસે એટલું બધું સાધનાનું સમર્પણ નથી અને શાસન દેવીએ જોયું કે મૌન રહેલા શેઠનો ફાયદો ઉઠાવી રહેલા છે આ ચોરો અને શેઠના ઘરે ચોરી કરવા માટે આવેલા બધા ચોરોને થંભાવી દીધા બધા ચોરોને સ્થિર બનાવી દીધા બધા ચોરોના પગને બરોબર ચોંટાડી દીધા અને સવારનો સમય થયો સૈનિકોએ જોયું પકડીને લઈ ગયા અને આ બાજુ સુવર્ણ સેષ્ટિનો પૌષણ પત્યો અને શ્રેષ્ઠીને ખબર પડી કે રાજાએ આ બધાને ફાંસીની સજા કરેલી છે હજી પણ જોજો અંદરમાં જેનું મન જવા તૈયાર નથી કદાચ હું કે તમે આ જગ્યાએ હોઈએ ને તો આપણે શું વિચારીએ જોયું સારા બોલા ભરા બોલાનો ફલ મળી ગયું ને મારા ઘરમાં ચોરી કરવા માટે આવેલા હતા અને ઉલટાના આપણે ખુશ થઈ જઈએ ચલો રાજાએ આવા લોકોને સજા કરી એ સારું કર્યું સજા ફડકારી એ સારું કર્યું પરંતુ આ સુવર્ત હતા સાચા અર્થમાં મૌના આરાધક રહેલા હતા અને ગયા રાજાની પાસે નજરાનું રહીને ભેટ સોગાર રહીને વિનંતી કરે છે કે રાજન આ ચોરોને છોડી દો એ લોકો ગુનેગાર નથી કદાચ સમાજની અંદરમાં એ લોકોને પૈસા ઓછા મળ્યા છે માટે ચોરી કરવાનું મન થયું અમારા જેવા શ્રેષ્ઠીઓએ એ લોકોનું ધ્યાન નહીં રાખ્યું હોય તમે જો શેઠની ઉત્તમતા એક આરાધના કરનારની ઉત્તમતા કેવા પ્રકારની હોય એ આપણને આ સુવર્ષ્રેષ્ઠીમાંથી જોવા માટે મળે છે અને સુવર્ષ્રેષ્ટિ જયારે આ વિનંતી કરી ત્યારે રાજા કે છે રાજન તમારા ઘરમાં ચોરી કરવા માટે આવેલા કોઈ સામાયિક કે પ્રતિકો કરવા નતા આવ્યા શેઠજી અને આ રાજ્ય વ્યવસ્થા છે સાહેબ બધી વાત બરોબર છે એને આપો હું એને સુધારીશ મારા ઘરની અંદરમાં રાખીશ અને એ લોકોને સારા અને સજ્જન બનાવી દઈશ બીજી કોઈ પ્રવૃત્તિમાં જેમનું મન જવા જ તૈયાર નથી બીજાને ખરાબ માનવા તૈયાર નથી અને હકીકતમાં રાજા પોતે આશ્ચર્ય પામી ગયા અને આ નેમનાર પરમાત્મા શ્રી કૃષ્ણ વાસુદેવની આ કથા બતાવે છે કે રાજન ત્યારથી મૌન અગિયારસની સાથે મૌન અગિયારસ પર્વની સાથે આ કથા જોડાઈ ગઈ અને મૌન અગિયારસ પર્વની આરાધના કોના જેમ કરવાની તો કે સૂરશ્રિષ્ટિની જેમ કરવાની આ ત્યારથી આ રિવાજ પડી ગયો બસ રાજન આ મૌન અગિયારસ પર્વ એ આવા પ્રકારનું વિશિષ્ટ પર્વ છે કે જેની આરાધના કરતા 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 મૌન પૂર્વક આરાધના કરતા પૂતગલોમાં પ્રવૃત્તિ નહીં કરતા જીવ મૌન રહે છે એટલે ઘણા ઘણા અપાયોથી બચી જાય ઘણી ઘણી બારના ભાવોથી બચી જાય અને એના કારણે આરાધનાની અંદરમાં ઓર વધારે પાવર આવે એટલા માટે મૌન અગિયારસ પર્વની સાથે મૌન શબ્દ જોડાઈ ગયો આ મૌન અગિયારસ પર્વ દર સુદ અગિયારસે જો આવે છે તે દિવસે ઘણા લોકો ઉપવાસ કરીને આરાધના કરતા હોય ઘણા બેસણું કરીને આરાધના કરતા હોય અને ઘણા લોકો વર્ષની અંદરમાં માત્ર એક જ ઉપવાસ કરીને પણ આરાધના કરતા હોય છે આ મૌન અગિયારસ પર્વની આરાધના કરવી છે તો એના સાત પગથિયા સમજવા પડશે સાત પગથિયાને આપણે જાણવા છે પહેલા નંબરની અંદરમાં સાધનાના શિખરના આઠ સોપાન આઠ પગથિયા છે જેમાં સૃષ્ટિ ચડી શક્યા તો આપણે પણ કેમ નથી ચડી શકતા આપણું સતત મન બાહ્ય ભાવની અંદરમાં રમ્યા કરે બાહ્ય ભાવની અંદરમાં ગયા કરે પૂજા કરવા ગયા તો પણ બારના ચંપલમાં મન રહે દેરાસરમાં પૂજા કરવા માટે આવ્યા ચાંદી કે સોનાની થાળી લઈને આવ્યા ગભારાની અંદરમાં ગયા તો રંગ મંડપમાં પડેલા સોના ચાંદીના પૂજાના ઉપકરણો તરફ મન ગયા કરે કેમ આવું થાય છે કારણ કે સાધનાના આઠ પગથિયા આપણે ચડ્યા નથી સર્વોચ્ચ સાધનાના આઠ પગથિયા ચડવા હોય તો આ આઠ પગથિયાને સમજવા પડશે પહેલા નંબરની અંદરમાં આવે છે આવા પ્રકારની શ્રેષ્ઠ આરાધના આરાધનાનું સર્વોચ્ચ શિખર એક શાવકપણાની અંદરમાં રહી અને આટલી ઉત્કૃષ્ટ આરાધના જો સુવ્રત સૃષ્ટિ કરી શકતા હોય તો આપણે કેમ ના કરી શકીએ આપણે પણ કરી શકીએ છીએ પણ એ આરાધના કેવી રીતે કરી શકાય એના આઠ સોપાને સમજવા પડશે પહેલા નંબરની અંદરમાં આવે છે અનુકૂળ સમય સાધના માટેનો અનુકૂળ સમય પણ પકડવો પડશે હવે અનુકૂળ સમયની જ્યારે વાત આવે ત્યારે આપણને બીજો તરત સવાલ થાય કે સાધના માટેનો અનુકૂળ સમય કયો બધા સમય સાધના માટેના અનુકૂળ છે હવે સાધના માટે સમય અનુકૂળ છે કે નહીં એ ખબર કેવી રીતે પડે મારો સાધનાનો સમય છે એ ખબર કેવી રીતે પડે તો કે સાધનાનો સાચો સમય એ છે કે બસ જે સમયની અંદરમાં આપણે આરાધના કરીએ છીએ જ્યારે મન સ્વસ્થ હોય અ સ્વસ્થ તન અને સ્વચ્છ મન એટલે માની લેવાનું કે આ સાધના માટેનો અનુકૂળ સમય છે કોઈક એવો સમય આખા દિવસમાં તો આવતો હોય ને કે જ્યારે મન સ્વચ્છ રહેતું હોય અને સમય અને તન સ્વસ્થ રહેતું હોય હવે આ સમય લગભગ સવારે આવતો હોય પ્રાતકાલે ઊઠી જઈએ બ્રહ્મ સમયની અંદરમાં એ સમયમાં સામાયિક થઈ શકે પરમાત્માની પૂજા કરી શકાય પ્રતિક્રમણ કરી શકાય જે પણ જાપ વગેરે કરવો છે સમયની અંદરમાં જાપ કરી શકાય કારણ કે સાધના માટેનો અનુકૂળ સમય પણ સાધના માટે ખૂબ જરૂરી છે હવે બપોરનો ગરમીનો સમય હોય અવાજનો સમય હોય જેનું મન હજી નવું નવું હોય ચંચલ મન રહેતું હોય તો એવી વ્યક્તિને અનુકૂળ સમય આવો શોધવો પડતો હોય છે અને ઘણી વખત તો એવું છે કે સમય સારો મળતો નથી આપણે સમયને સારો બનાવવો પડતો હોય છે ઘણી વખત આ પણ બીજી વાત છે કે દર વખતે કદાચ સાધના માટે અનુકૂળ સમય ન પણ મળી જાય પણ થોડોક આપણે સમયને અનુકૂળ બનાવી દેવો પડે હવે ઘણા લોકોને પૂછીએ પૂજા કેમ નથી કરતા સાહેબ અત્યારે અનુકૂળતા જ નથી પ્રતિક્રમણ કેમ નથી કરતા ગુરુદેવ અત્યારે કોઈ અનુકૂળતા જ નથી કે હું આરાધના કરી શકું હવે સમયની અનુકૂળતાને જોવાની અંદરમાં જઈએ તો જોજો વ્યક્તિની એક ખાસિયત શું રહેલી છે કે ધર્મ ક્ષેત્રની અંદરમાં સોએ સો ટકા અનુકૂળતા માગશે બધું જ સારું હોવું જોઈએ શરીર સ્વચ્છ સ્વસ્થ હોવું જોઈએ મનમાં ભાવ પણ હોવા જોઈએ દેરાસર નજીકમાં હોવો જોઈએ રવિવારનો દિવસ પણ હોવો જોઈએ બીજા કોઈ પણ કામકાજ ન હોવા જોઈએ શરીરમાં બીમારી પણ ન હોવી જોઈએ ઘરમાં કોઈ બીમાર ન હોવું જોઈએ હવે કેટલા બધા સંયોગો માગવા જાય ત્યારે અનુકૂળ સમય મળે જ્યારે ધર્મના ક્ષેત્રની અંદરમાં આપણું મન કેવું છે બધા જ અનુકૂળ સંયોગો સો ટકા માગે સો એ સો ટકા રિઝલ્ટ જોઈએ અને સંસારના ક્ષેત્રની અંદરમાં કદાચ પચાસ ટકા નહીં ચાલીસ ટકા પણ હોય ને પાસિંગ માર્ક જેટલા અનુકૂળ સંયોગો તો પણ કરવા તૈયાર થઈ જાય આ એક ખાસિયત છે ચાલુ દિવસ હોય તો લગ્ન માટે જવાય હમણાં હમણાં મને જેટલા પણ પરિવારો મળ્યા ને વિહારમાં પણ મળ્યા સુરતમાં પણ મળ્યા ઘણી જગ્યાની અંદર મેં પરિવારોને જોયા ક્યાંને ક્યાં લગ્ન કરવા માટે ભાગે ક્યાંને ક્યાં હમણાં અમે વિહારની અંદરમાં હતા વિહાર કરતા 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 સાપુતારા પર્વત ઉપર આવવાનું હતું ઘાટ ચડતા ગયા ચડતા ગયા ઉતરતા ગયા એમાં સૌથી છેલ્લો જે ઘાટ પાંચ કિલોમીટરનો દમ કાઢી નાખે એવો ઘાટ તો એક આગળના ઘાટ ઉપર સવારના સમયમાં અમે વિહાર કરતા હતા તો મોરોલી ગામ નવસારીની બાજુમાં રહેલું મોરોલી ગામ બે ગાડી રોડ ઉપર ઊભી રહી અને જરા ઓળખીતા નીકળ્યા નવસારીમાં વરસી તપ કરાવેલા હતા મરોલીમાં સાલગીરી માટે ગયેલો હતો અને ઓળખી ગયા સાહેબથી આ બાજુ ક્યાં વિહાર કરો છો અમે કીધું સાપુતારા થઈ અને તરફ અમારો રહેલો છે તમે અત્યારે ક્યાં ચાલ્યા સવારના આખો પરિવાર લઈને છોકરાઓ દીકરીઓ પરિવાર બધા બે ગાડી ભરીને સાહેબ લગ્ન છે લગ્ન માટે જઈએ છીએ ક્યાં લગ્ન છે તો કે ઈગતપુરી ગોટીની અંદરમાં લગ્ન રહેલા છે હવે હું વિચાર કરું ચાલુ દિવસ છે છોકરાઓની સ્કૂલ ચાલુ હશે છતાં પણ એવા દિવસોની અંદરમાં લગ્ન આવ્યા નથી અને બસ જવું જ પડે આ એક મગજમાં ફિટ થઈ ગયેલું છે પછી એ ક્યાં ને ક્યાં લગ્ન માટે જશે ક્યાં પંજાબ સુધી લાંબો થાય લગ્ન માટે કદાચ ગોવા સુધી પણ લગ્ન માટે જશે ઠીક છે સંસારમાં છે વ્યવહારો પારે ન પારે એની મરજી છે પણ શું એ સમયમાં બધા સહયોગો અનુકૂળ હશે એ દિવસે દુકાન ચાલુ નહીં હોય છોકરાઓની એક્ઝામ નહીં હોય છોકરાઓની સ્કૂલ ચાલુ નહીં હોય ઘરમાં કોઈક તો બીમાર નહીં હોય મમ્મી કે પપ્પાને કોકને તો અડચણ પડતી હશે ઘરમાં કોઈ એકાદ છોકરો કે દીકરીને ઘરમાં એકલા મૂકીને આવવું પડતું હશે આ બધું જ હોવા છતાં પણ એટલે શું કીધું સાધના માટેનો અનુકૂળ સમય મળે તો સરસ વાત છે પણ ન મળે તો અનુકૂળ સમય આપણે બનાવવો પડતો હોય છે દર વખતે કે સાધના માટેનો અનુકૂળ સમય મળી જ જાય એવું માની લેવા જેવું નથી હવે તમે વિચારી લેજો સુવર્ષ્ઠી સાથે આપણે આ કથાને ટેલી કરીએ આ વાતને ટેલી કરીએ કથા સાથે કે સુવર્ષ્રેષ્ઠી માટે શું સમય અનુકૂળ હતો ઘરમાં ચોરો આવેલા વર્ષોની કમાઈ કરેલા બધા જ પોટલા બાંધી બાંધીને રહી જાય છે પોટલા બાંધી બાંધીને આંખ સામે દેખાય પણ છે અવાજ થાય ખરખડાટ થાય ખબર તો પડી જ ગઈ અને જે રૂમની અંદરમાં ધન હતું એ જ રૂમની અંદરમાં કાવસક ધ્યાનમાં ઉભેલા હતા એકાંત રૂમની અંદરમાં હવે આંખની સામે પોતાના કમાયેલા કરોડો રૂપિયા અબજો રૂપિયાના પોટલા બાંધીને લઈ જતો હોય શું છતાં પણ મનમાં કોઈ ખરભરાટ ન થાય શું મનની અંદરમાં પણ ઉંચાટ ન આવે થતો હશે પણ સુવર્ત શ્રેષ્ઠી એ સાધનાનું પહેલું પગથિયું સમજેલા હતા કે અનુકૂળ સમય બનાવવો પડતો હોય છે અને શરૂઆતની અંદરમાં સમયને આપણે અનુકૂળ બનાવવો પડતો હોય છે પછી ધીરે 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 કોઈ પણ સમય આપણને અનુકૂળ બની જતો હોય છે તો સાધનાના શિખરે પહોંચવા માટે આજે મૌન અગિયારસ પર્વની આરાધના કદાચ આ પ્રવચન તમે સવારે સાંભળ્યું હોય વહેલી સવારે અને કદાચ નૌકાશીનું પચકાર ન પણ કર્યું હોય અને મન થઈ જાય ચલો આટલું મહત્વનો દિવસ દોડસો પરમાત્માના કલ્યાણક દોડસો કલ્યાણક નેવું પરમાત્માના ચલો આજે તો એક ઉપવાસ કરી લેવો છે પણ તો એ સમયમાં વળી પાછું મન કહેશે આજે તો બારગામ જવાનું આજે તો દોડધામ બધાને કરવાની અરે છોકરાની એક્ઝામ છે હમણાં ક્રિસમસ વેકેશનના દિવસો ચાલી રહેલા છે ફલાણાના લગ્નમાં જવું પડશે ફલાણી જગ્યાએ જવું પડશે આવી કેટલી બધી મનમાં દુવિધાઓ ઉત્પન્ન થઈ જાય જ્યારે એવા સમયમાં હાથ જોડીને જે પચકાંડ લઈ જ લે એવું બધું વિચારવા જઈશ તો ક્યારે આરાધના થઈ જ નહીં શકે એ તો પ્રતિકૂલતાની વચમાં મારે મારી આરાધના કરી લેવી છે આ એક મગજમાં જ્યારે ભાવ ફિટ થઈ જાય ત્યારે અનુકૂળ સમય આપોઆપ બની જતો હોય છે એટલે પહેલી કન્ડિશન સાધનાના શિખરે પહોંચવા માટે આઠ પગથિયા છે પહેલું પગથિયું છે અનુકૂળ સમય અનુકૂળ સમયની રાહ નથી જોવાની સમયને અનુકૂળ બનાવી દેવાનું છે અને ગુજરાતી વાક્ય યાદ રાખજો આદરા કેરી પાકવાની એટલી રાહ નહીં જોવાની કે આધરા નક્ષત્ર બેસી જાય ફરી વખત કેરી પાકવાની એટલી રાહ નહીં જોવાની કે આધરા નક્ષત્ર બેસી જાય અનુકૂળ સમયની એટલી રાહ નહીં જોવાની કે પછી સમયને અનુકૂળ બનાવવાની તાકાત પણ આપણી નીકળી જાય એટલે જે પણ સાધના કરવી છે આજે આ મૌન અગિયારસરી સાધનાની વાત છે માટે એની વાત કરીએ છીએ કોઈ પણ નાની મોટી સાધના અનુકૂળ સમય મળી જાય તો બહુ સરસ વાત છે પણ સમયને અનુકૂળ બનાવી દેવાનો બીજા નંબરમાં આવે છે સુંદર સમજ સમય અનુકૂળ બન્યા પછી જો સમજ નહીં હોય તો પણ આરાધના કરવાની મજા નહીં આવે સમજ એટલે આ આરાધના મારા માટે જરૂરી છે મારે કરવાની છે ગત ભૌમાં આરાધના કરી હશે તો આ ભાવમાં બધું મળ્યું છે આ ભાવમાં અનુકૂળતા સાથે પણ જો નહીં કરું તો આવતા ભાવમાં કદાચ મને નહીં પણ મળી શકે આવી એક સુંદર સમજ એક સમજ એટલી બધી ક્રિએટ થઈ ગયું અંદરમાંથી અંડરસ્ટેન્ડિંગ એટલું બધું પાવરફુલ બની ગયું હોય કે સહેજ મોકો મળ્યો નથી અનુકૂળ સમય આવ્યો નથી અને સાધના કર્યા વગર રહ્યા નથી હવે ઘણી વ્યક્તિઓ મેં એવી જોઈ શાવક સાવિકાપણાની અંદરમાં કે મહાત્માઓમાં પણ સાધુ સાધવીજી ભગવંતોમાં ગમે તારે અચાનક અઠ્ઠાઈ કરી લે અઠ્ઠમ કરી લે આરાધના કરી લે હું પૂછું કે અત્યારે કેમ નથી કોઈ પર્વ નથી કોઈ તહેવાર નથી કોઈ ચોમાસું શેષ કાલ છે અત્યારે કેમ આરાધના કરો છો દેખો ચોમાસાની અંદરમાં કરવાની ઈચ્છા હતી પછી ચોમાસાની જવાબદારી આવે એ સમયે થાય ન થાય અત્યારે અનુકૂળતા છે કરી લેવાનો આ પછી નહીં થાય તો એના કરતા અત્યારે અત્યારે સમય મળ્યો છે તો મારે કરી જ લેવું છે એટલે કે મોકો મળ્યો નથી અને મોકે પે જીનોને ચોકા ફટકારા નહીં આને કહેવાય છે સુંદર સમજ અને એકવાર સુંદર સમજ પણ કેળવી લેવા જેવી છે કે આ આરાધના સેના માટે કરવાની આ કરીને મને શું ફાયદો થવાનો જે પણ આજે કાંઈ પણ મળ્યું છે આરાધનાના પ્રભાવે આરાધનાના પ્રતાપે અને આરાધનાના પસાએ જ મળ્યું છે કે મારી બુદ્ધિશક્તિથી નથી મળ્યું મારી પાસે પુણ્ય આવ્યું છે આજે શ્રીમંતાઈ છે શરીરનું રૂપ છે શરીરમાં આરોગ્ય છે આજુબાજુની અંદરમાં બધું જ અનુકૂળ છે બધી જ ફેસિલિટી મળી છે આ બધું પુણ્યના ઉદયથી મળ્યું છે કેમ બધાને નથી મળ્યું મને એકલાને કેમ મળ્યું છે એટલે માનવું પડે કે કોઈક તત્વ એવું છે કે જેની આરાધના કરતા કરતા મને આ ચીજ મળી છે આવી એક સુંદર સમજ અંદરમાંથી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ એટલે સાધનાના સર્વોચ્ચ શિખરને સર કરવા માટેના આઠ પગથિયા ચડવા પડશે અને પહેલા નંબરમાં અનુકૂળ સમય બીજા નંબરમાં સુંદર સમજ અને આ બધું આપણે કરવું પડશે કોઈ સમજ આપવા ઊભી નથી થવાની આપણે શાસ્ત્રો ભણી પ્રવચન સાંભળી આવા ગુરુ ભગવંતોના પ્રવચનોને સાંભળી અને સમજને ક્રિએટ કરવાની છે અન્ડરસ્ટેન્ડિંગને બરોબર અંદરમાંથી તૈયાર કરવાનું છે તો જ આ સુંદર સમજ તૈયાર થશે ત્રીજા નંબરમાં આવે છે સમ્યક દર્શન સમ્યક દર્શન એટલે દરેક બાબતોની અંદરમાં સારું જ જુઓ પ્રવૃત્તિમાં પરિણામનું દર્શન કરી શકે એ સમ્યક દર્શન કહેવાય કે જે પ્રવૃત્તિ કરું છું એમાં મને પરિણામ શું મળશે આ સમ્યક દર્શન માનો અત્યારે આ પ્રવૃત્તિ મેં કરતા તો કરી લીધી પછી એનું પરિણામ મને જીવનમાં જયારે મળશે ભયંકર ત્યારે મારાથી સહન નહીં થઈ શકે આવું એક મગજની અંદરમાં ક્લિયર હોય એ એને સમ્યક દર્શન કહેવાય છે સમ્યક દર્શનનો આમ તો બીજો ઘણો અર્થ થાય છે પરંતુ સિમ્પલ અર્થ જો કરવો હોય તો સમ્યક દર્શન એ આટલું જ કહી શકાય કે જે પણ પ્રવૃત્તિ કરો છો એની અંદરમાં પરિણામના દર્શન થઈ શકે જેમ કે ભજીયા સરસ આવ્યા ગરમ ગરમ મેથીના મેથીના ગોટા આવી ગયા અને સામે વાળો આપણને માગો એટલા આપવા તૈયાર થતો હોય હવે એ પ્રવૃત્તિમાં પરિણામના દર્શન એને થવા જોઈએ કે ભાઈ અત્યારે તો ખાઈ લઈશ પણ પછી નહીં પચે તો લૂઝ મોશન થઈ જશે તો ઝાડા ઉલટી થઈ જશે તો મારે સાચવવું પડશે આ એક સમ્યક દર્શન તો જે પણ આરાધના કરીએ છીએ એનું એક સમ્યક દર્શન જીવનમાં ક્લિયર હોવું જોઈએ નંબર ચાર ચોથા નંબરમાં આવે છે તારક સાધન ચલો અનુકૂળ સમય પણ આપણે બનાવી દીધો સુંદર સમજ પણ પ્રાપ્ત કરી લીધી સમ્યક દર્શન પણ આવી ગયું સાચી બાબત જોવાની એક એક હોશિયારી પણ આવડી ગઈ હવે સાધન આપણી પાસે નહીં હોય તો તારક સાધન પણ જોશે ને આપણને જે પણ આરાધના કરવી છે એના માટેના તારક સાધનો પૂજા કરવી છે તો દેરાસર જોશે સામાયિક કરવું છે તો સામાયિકના ઉપકરણો જોશે સામાયિક કરવાની જગ્યા જોઈશે પ્રવચન સાંભળવું છે તો પ્રવચન આપનારા ગુરુ ભગવંતો જોશે તીર્થોની યાત્રા કરવી છે તો તીર્થો પણ જોશે આ બધી બાબતોની જરૂરિયાત પડશે આને કહેવાય છે તારક સાધન અને આવા સાધનો તો વર્તમાનમાં આપણને મળ્યા છે જીન શાસનની અંદરમાં આપણું નસીબ છે પુણ્ય છે કે તારક સાધનો તો આપણી પાસે ખૂબ પ્રમાણમાં મળેલા છે ખૂબ પ્રમાણની અંદરમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં તારક સાધનો મળતા જ ગયા છે અમે અત્યારે સાપુતારા તીર્થની અંદરમાં છીએ સાપુતારા તીર્થમાં આ મૌન અગિયારસ પર્વની આરાધના કરી રહેલા છીએ લગભગ ચારેક હજાર ફીટ ઉપર આ સાપુતારા તીર્થ છે દેરાસરના પાછલા ભાગમાંથી જોઉં એટલી બધી ઊંડી ખીણ દેખાય નીચેના ગામ દેખાય આ બધા પર્વતોને વટોરી વટોરીને અમે ઉપર આવ્યા તો આવા એક સાપુતારા જેવા હિલ સ્ટેશનમાં પણ આવું એક તારક સાધનો મળી ગયું સુંદર મજાનું પાસનાથ પરમાત્માનું જીનાલય ભુવન ભાનુસુરી મનોરથ પૂર્તિ ટ્રસ્ટ દ્વારા બનાવેલું ગજાભિષેક તીર્થ પાશનાથ પરમાત્મા ચિંતામણી મળી પાસનાથ ભગવાન આવા તમે જ્યાં પણ જાઓ ત્યાં આવા તીર્થો મળી જાય જીનાલયો મળી જાય મહાત્માઓ મળી જાય ગુરુ ભગવંતો મળી જાય આ બધું તારક સાધન રહેલું છે ગઈકાલથી અમે એક બે દિવસ પહેલા આવી ગયેલા સાપુતારાની અંદરમાં તો જેટલા પરિવારો યાત્રા કરવા માટે આવેલા એ લોકોને પણ આશ્રય થયું સાહેબ આપ અહીંયા છો અમને આવા તીર્થમાં ગુરુ ભગવાનના દર્શન મળી જાય એ તો અમને કોઈ વિચાર પણ ના આવે કે સાપુતારા જેવા હિલ સ્ટેશનમાં કોઈ ગુરુદેવનો સંપર્ક થાય અને ગોચી પાણી વરાવવાનો લાભ મળી જાય એટલે આવા તારક સાધનો તો વિહારમાં આપણને જોઈએ એટલા મળતા હોય છે ઠેર ઠેર મળતા હોય છે મેં તમને વાત ન કરી મરોલીલા મરોલીવાળા પરિવારની કે જે લગ્ન માટે ગયેલા હતા તો એ લોકોએ વિનંતી કરી સાહેબ કંઈક લાભ મળી શકે એમ છે મેઘરૂ તમે આજે વિનંતી એવા મોકા ઉપર કરી છે કે નિર્દોષ ગોચરી પાણી વરનારા તમારી ગોચરી પાણી ખૂબ કામ લાગવાના જંગલમાં છીએ ગોચરી પાણી સાપુતારા તીર્થ તરફથી આવવાની છે બપોરે પરંતુ જે નિર્દોષ વાળા મહાત્મા છે જે ટિફિનનું વાપરનારા નથી તો આ તમે આજે જે પણ વરાવશો એવાથી લાભ મળી જશે એ લોકોને એટલો બધો આનંદ થયો એટલો બધો આનંદ થયો કે આ સાપુતારા જેવા જંગલની અંદરમાં પહાડની ઉપર એક ગુરુ ભગવાનને સુપાતા દાનનો લાભ મળી જાય આ એક તારક સાધન આ પણ સાધનાના શિખર ઉપર જવા માટે જરૂરી છે નંબર નંબરમાં આવે છે સત્વ જેવું તેવું કે નિમિત્તો કે પ્રલોભનોની સામે જે ઝૂકી ન પડે હારી ન જાય એની સામે બરોબર ટક્કર લઈને ઉભું રહે એવું એક પ્રબલ સાધન પણ જોશે છઠ્ઠા નંબરમાં આવે છે પ્રબલ સત્વ છઠ્ઠા નંબરમાં આવે છે સહાયક ભાવ કોઈ પણ વ્યક્તિને આરાધના કરવી છે તો આપણે એને સહાયક બનવું પડે એને સહાયક ભાવ પેદા કરાવવો પડે આપણે એને સહાયક બનવું પડે તો એ આપણને આરાધનાની અંદરમાં ઓર વધારે આનંદ આવે સાતમા નંબરમાં આવે છે સહન કરવાની તૈયારી જે પણ સાધના કરવા નીકળ્યા છીએ તો સહન કરવાની તૈયારી અચૂક રાખવી પડશે મૌન અગિયારસ પર્વ છે ઉપવાસ કર્યો સહન કરવું પડશે કોઈપણ નાની મોટી આરાધના કરો સહન કર્યા વગર તો ચાલે એમ મન નથી અમે અત્યારે શિયાળામાં વિહારો કરીએ છીએ ઠંડીમાં વિહારો કરવાના શેખ જાલના સુધી છે કિલોમીટરની યાત્રા છે વિહાર યાત્રા અલગ અલગ ગામમાં જવાનું અલગ અલગ અજાણ્યા પ્રદેશમાં જવાનું આ સુધીમાં તો શું હતું સુરત થી મુંબઈ તરફનો વિહાર બિલકુલ જાણીતો ક્ષેત્ર રસ્તા ઉપર ઝાડ ઝાડ એક એક પરિચિત આવી ગયેલા હતા આખો રસ્તો અલગ આખો અપરિચિત દુનિયા અને વિહારધામ પણ નથી આ એરિયાની અંદરમાં જે મુંબઈ સુરત અમદાવાદના વિહારધામમાં કે અમદાવાદથી મુંબઈ તરફના જે વિહારધામમાં કે અમદાવાદથી પાલીટણા તરફના જે વિહારધામમાં અથવા તો પાલીટણા થી ગિરનાર તરફની જે વિહાર યાત્રા છે એ બધે જે વિહાર વિહારધામની જે વ્યવસ્થા છે એવું તો અહીંયા છે જ નહીં તો સહન કરવાની તૈયારી રાખવી જ પડે સહન કરવા માટે તો નીકળ્યા છીએ ગોચરી પાણી ઓછી વધતી મળે આગળ પાછળ મળે મળે ન મળે પણ સહન કરવાની એક તૈયારી પણ જીવનમાં જોઈએ અને આઠમા નંબરની અંદરમાં સાધનાનું સાતત્ય જે પણ સાધના શરૂ કરી છે એનું સાતત્ય જીવનમાં પકડી રાખવાનું એમ નહીં કે આજે કર્યું પછી બાજુ પાછો મોટો ગેપ બની દેવાનો સરંગ સાધના સાતત્યભરી સાધના અખંડ સાધના જેમ દેરાસરમાં અખંડ દીપક કેવો હોય છે એમ સાધનાનો પણ અખંડ દીપક જેનો પ્રજ્વલતો હોય આવી આઠ સોપાન છે જે સોપાનને સર કરતા 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 સાધનાના સર્વોચ્ચ શિખરે આપણે પહોંચી શકીએ છીએ આજે મૌન અગિયારસ પર્વની આરાધના કદાચ સવારના આ પ્રવચન સાંભળો તો પ્રતિક્રમણ કરવાનું ચૂકતા નહીં આજે એક પ્રતિક્રમણ કરશો દોડસો પતિક્રમણનું પુણ્ય મળવાનું આજે એક ઉપવાસ કરશો દોડસો ઉપવાસનું પુણ્ય મળવાનું આજે એક સામાયિક કરશો દોડસો સામાયિકનું પુણ્ય મળવાનું એમ નહીં માની લેવાનું કે દોઢસો સામાયિક મારા ગણી ગાય દોઢસો સામાયિક જેટલું પુણ્ય મળી શકે છે આ એક આ એક મજાનો દિવસ છે અને આપણી વર્તમાન ચોવીસીની અંદરમાં નમીનાલ પરમાત્માનું કેવલ જ્ઞાન અરનાર પરમાત્માનું દીક્ષા કલ્યાણક અને મલ્લીનાલ પરમાત્માનું જન્મ દીક્ષા અને કેવલ જ્ઞાન આ પાંચ કલ્યાણકો ત્રણ પરમાત્માના પાંચ કલ્યાણક એવી રીતે નેબુ પરમાત્માના એકસો પચાસ કલ્યાણકોથી સુશોભિત આજનો આ મહત્વનો દિવસ અતિ પરમ પવિત્ર દિવસ નવું વર્ષ શરૂ થયું કાર્તક મહિનાની અંદરમાં જ્ઞાન પાચમ ગઈ પછી કાર્તિક ચોમાસી ગઈ વળી પાછો માક્ષર મહિનો આવ્યો અને મૌન અગિયારસ પર્વ આવી ગયું હવે ભગવાનના શરૂ થઈ જવાના હવે લગભગ કોશિશ છે કે પ્રવચનો હવે આપણે રોજ લગભગ ચાલુ રાખવાના છે જ્યાં પણ અનુકૂળતા મળશે આ વખતના વિહારો એવા અલગ પ્રકારના છે ને કે કોઈ ફિક્સ જગામાં ઉતરવાનું નથી હોતું ક્યારેક સ્કૂલમાં ક્યારેક અનાથ આશ્રમમાં ક્યારેક સરકારી કચેરીમાં ક્યારેક પોસ્ટ ઓફિસમાં ક્યારેક હોટલમાં પણ અમે ઉતર્યા રસ્તામાં એકાદ વખત અજૈન વ્યક્તિ છે ભાવિક છે એની પોતાની હોટલનો કમરો ખાલી કરી આપ્યો હવે એ બધી જગ્યામાં પ્રવચનો આપવાની અનુકૂળ જગ્યા નથી મળતી જ્યાં જ્યાં મળશે ત્યાં પ્રવચન ચાલુ રહેશે બહુ લોકોની માગણી છે એટલે પ્રવચન હવે શરૂ કરવાના છે નવો વિચાર નવી સવાર આ ટાઇટલ હેઠળ આચાર્ય ભગવાન સોમદેવ સુરેશ્વરજી માસે વિરચિત નીતિ વાક્યામૃત ગ્રંથ એ આધારિત પ્રવચનો શરૂ થઈ જશે જ્યારે પ્રવચન નહીં આવે તો સમજી લેવાનું કે આજે પ્રવચન કરવાની અનુકૂળતા નથી લગભગ કોશિશ કરીશ કે ક્યાંકથી પણ એડજસ્ટમેન્ટ કરી લઈ અને પ્રવચન સારું રાખીશું હજારો જે શ્રોતાઓનો વર્ગ છે બહુ બોરો વર્ગ છે જે લોકોને રોજ કંઈક સાંભળવા માટે જોઈએ છે કંઈક નવું તત્વ જાણવા માટે જોઈએ છે અને સરસ મજાનો આ છે નવી સવાર નવો વિચાર એક નવો વિચાર રોજ આપણી સમક્ષ લાવી અને આચાર્ય ભગવાન શું મજાની વાત આપણને કરવા માટે માગે છે એ પણ પ્રવચનો આગળ આગળ જોતા રહીશું આજે આ ખાસ મૌન અગ્યાસ પર્વની આરાધના સુંદર રીતે કરજો એ જ મંગલકામના મંગલ ભાવના જીનાગ્ના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમી